હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ મને કમેન્ટ કરી હતી કે ધોરણ 10 ગણિતમાં કેવી રીતે પાસ થવું તેના પર વિડીયો બનાવ્યો, એવો ને એવો વિડીયો ધોરણ 10 વિજ્ઞાનમાં કેવી રીતે પાસ થવું તેના પર બનાવવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, એટલા માટે જ આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ધોરણ 10 વિજ્ઞાનમાં માર્ચ 2020ની બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પાસ કરવું, કેવી રીતે તૈયારી કરવામાં આવે જેથી સહેલાઈથી તમે પાસ કરી જાઓ અને સારા ગુણ મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એ જ સ્ટ્રેટેજીની ચર્ચા કરવાના છીએ અને જોવાના છીએ કે શું તૈયાર કરવામાં આવે, કેવી રીતે તૈયાર કરવામાં આવે જેથી તમે ઇઝીલી પાસ થઈ જાઓ અને તમારો ફેલ થવાનો ડર દૂર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે વિડીયોમાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વાતો કરવામાં આવી છે, જે કદાચ તમે સ્કીપ કરશો તો મિસ થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન બહુ જ સરળ વિષય છે અને વિજ્ઞાનમાં પાસ થવું પણ સહેલું છે. આ વિડીયો પત્તા પત્તા તમને પણ વિજ્ઞાન સહેલું લાગવા લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં કેવી રીતે તૈયારી કરવામાં આવે, શું તૈયાર કરવામાં આવે કે જેથી આપણે ઇઝીલી પાસ થઈ જઈએ, તો એ હવે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો વિજ્ઞાન યાદ રાખવામાં તકલીફ પડતી હોય તો એક વિડીયો આપણે તમારા માટે મૂકેલો છે કે વિજ્ઞાન કેવી રીતે યાદ રાખવું, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ સૌથી પહેલાં જોઈ લો, પછી આ વિડીયો જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં આપણે ધોરણ 10ની જે પરીક્ષા છે એમાં સૌથી પહેલાં આપણે શું કરવું, શું તૈયાર કરવું, તો સૌથી પહેલાં તમારે સહેલા લાગતા ચેપ્ટર્સ કરવાના છે. જે તમને પ્રકરણ ઇઝી લાગતા હોય, સહેલા લાગતા હોય, સૌથી પહેલાં કરો. ત્યારબાદ જે અગત્યના હોય અને બહુ અઘરા ના હોય એવા પ્રકરણ કરો, અને ત્યારબાદ જે અઘરા તમને લાગે છે તેના ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્નો જ કરો. આપણે ઓલરેડી વિજ્ઞાનના આઈએમપી ક્વેશ્ચન 2, 3 અને 4 ગુણના મૂકેલા છે, એ તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલા પ્રકરણ કરવા? તો ટોટલ ગુણભાર 35 થવો જોઈએ. 80માંથી આપણે 26 કે 27 ગુણ લાવો એટલે તમે પાસ થઈ જાઓ. તો તમારે 35 ગુણનું તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ બ્લુ પ્રિન્ટ ઉપરથી કે કયા ચેપ્ટર્સ કરવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે બ્લુ પ્રિન્ટ છે તેમાં ઓલરેડી તમને નોંધ આપેલી છે કે અહીં યુનિટનો ગુણભાર બદલાવવો જોઈએ નહીં, પણ ચેપ્ટર્સનો ગુણભાર થોડો ચેન્જ થઈ શકે છે. તો તેના આધારે જ આપણે યુનિટ વાઇઝ જોઈશું. તો સૌથી પહેલું યુનિટ છે 1-5 ચેપ્ટરનું, જેના 25 ગુણભાર છે, એટલે કે કેમિસ્ટ્રી છે એમાં, રસાયણ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આ થોડા એવા ક્વેશ્ચનવાળા ચેપ્ટર્સ છે કે જેમાં ટફ, મતલબ થોડા ટ્વિસ્ટ કરીને પ્રશ્નો આવે, સમીકરણો આવે, એટલે એ તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ 6, 7, 8, 9 ચેપ્ટર જે 22 ગુણના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા માટે થોડું ઇઝી છે, કારણ કે શાબ્દિક પ્રશ્નો છે, તમારે શબ્દ જ યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ચેપ્ટર 14, 15 અને 16 જે સિમ્પલ છે, એકવાર વાંચીને આવડી જાય એવા છે, એ ટોટલ 10 ગુણના છે. તો આમ ટોટલ 32 ગુણનું તમે તૈયાર કરવાનું છે. હવે 32 ગુણનું થઈ જાય પછી જો તમે ચેપ્ટર 10 જે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન છે તેમાંથી તમે એના જે લેન્સનો પાવર છે, જે નાની નાની પ્રશ્નો છે 2-2 ગુણના, એ પ્રશ્નો કરી શકો. અથવા જો તમને દાખલા ગણિત ફાવતું હોય તો તમે આના દાખલા પણ કરી શકો. અને છેલ્લે એક વસ્તુ તો તમારે કરવાની જ છે, જે છે અરીસા અને લેન્સના જે પ્રતિબિંબો છે સ્થાન પરિમાણ સાથે, એ તૈયાર કરવાના છે. સૌથી પહેલાં 32 ગુણનું થાય પછી આ કરવાનું છે. ત્યારબાદ ચેપ્ટર 11 જે માનવ આંખ છે, માનવ આંખ બહુ જ ઇઝી છે, એકવાર આકૃતિ આવડી જાય પછી ભાગો તૈયાર કરી દેવાના છે, તમને આવડી જશે અને તમને ઇઝી પણ લાગશે. તો એ માનવ આંખ તૈયાર કરવાની છે અને દ્રષ્ટિની ખામીઓ તૈયાર કરવાની છે, ફક્ત 2 જ પ્રશ્ન. ત્યારબાદ ચેપ્ટર 12 વિદ્યુત, કે જેમાંથી તમારે ઓહમનો નિયમ, જૂલનો નિયમ તૈયાર કરવાનો છે. ત્યારબાદ કેટલીક સાધનો જેમ કે વિદ્યુત પ્રવાહ માપવાનું સાધન છે જે એક ગુણમાં પૂછાઈ શકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું સાધન. તો એ સિવાય અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એકવાર ટ્રાય કરો, આટલું થઈ જાય પછી આ પ્રયત્ન કરશો, તમને આવડી જશે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી ખાલી 2 થિયરીઝ કરવાની છે, વિદ્યુત જનરેટર અને વિદ્યુત મોટર, જે 4 ગુણમાં પૂછાઈ શકે. હવે જોઈએ ચેપ્ટર 1-5માં કેટલું તૈયાર કરવું, શું તૈયાર કરવું.
તો ચેપ્ટર 1-5 એવા ચેપ્ટર્સ છે જે થોડા તમને ટફ પડે, થોડા ટ્વિસ્ટ કરીને પ્રશ્નો પૂછાઈ શકે કે જેમાં સમીકરણો યાદ રાખવાના હોય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલાક પ્રકરણમાં એવા પ્રશ્નો પણ છે જે બહુ ઇઝી છે, જેમ કે પ્રકરણ 2-માંથી એસિડ બેઝ અને ક્ષારમાંથી રોજિંદા જીવનમાં પીએચનું મહત્ત્વ, જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે અને સરળ પણ છે. ત્યારબાદ તમે આમાંથી વિરંજન પાવડરનું સૂત્ર તૈયાર કરી શકો, ધોવાના સોડા છે, ખાવાના સોડાના ઉપયોગો, પ્લાસ્ટર ઓફ પેરિસ, તો જે તમને થોડા ઇઝી લાગશે. ત્યારબાદ ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ, જેમાંથી તમે કરી શકો તૈયાર ક્ષારણ, જે પૂછાઈ શકે છે કે ક્ષારણ એટલે શું, ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. ત્યારબાદ ચેપ્ટર 4, જેમાં કાર્બન અને તેના સંયોજનોમાંથી ઇથેનોઇક એસિડના ગુણધર્મો એટલે કે એસ્ટરીકરણ તૈયાર કરી શકાય, જેનો વિડીયો ઓલરેડી આપણે મૂકેલો છે, ન જોયો હોય તો જોઈ લો. ત્યારબાદ ચેપ્ટર 4 તમે ક્રિયાશીલ સમૂહના નામ તૈયાર કરી શકો સૂત્ર સાથે, જે એક ગુણમાં પૂછાઈ શકે. ત્યારબાદ ચેપ્ટર 5, જેમાં તત્વોનું આવર્તી વર્ગીકરણ છે, તેમાં તમે ડોબ્રિનર ન્યુલેન્ડના નિયમો તૈયાર કરી શકો. ત્યારબાદ તમે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, એના સમૂહો કેટલા હોય, આવર્ત કેટલા હોય એ તૈયાર કરી શકો. ત્યારબાદ તેની મર્યાદાઓ પણ તૈયાર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આમ થોડું થોડું તમારે પછી તૈયાર કરવાનું છે. સૌથી પહેલાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં તમારે ચેપ્ટર 6, 7, 8, 9, 22 ગુણનું બધું જ તૈયાર કરવાનું છે. ત્યારબાદ ચેપ્ટર 14, 15, 16 જે 10 ગુણ છે એમાં પણ બધું વાંચવાનું છે, એટલે 32 ગુણનું તો તૈયાર થઈ ગયું. ત્યારબાદ ચેપ્ટર 10 જે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના જે પ્રતિબિંબ છે, જે 3 કે 2 પૂછાઈ શકે એ તૈયાર કરવાનું છે, એટલે એમાંથી 2 તમે ગણો તો પણ 34 થાય. ત્યારબાદ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, જેમાંથી માનવ આંખ દ્રષ્ટિની ખામીઓ તૈયાર કરવાની છે, જે 4 પૂછાઈ શકે, એટલે થયા 38 ગુણ. ત્યારબાદ વિદ્યુતમાંથી ઓહમનો નિયમ તૈયાર કરવાનો છે. ત્યારબાદ અવરોધના સમાંતર શ્રેણીને સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણના ફાયદા તૈયાર કરી શકો. તમે એના સૂત્ર તમને ફાવે તો તૈયાર કરી શકાય, જે 3 પૂછાઈ શકે અથવા 2 પણ પૂછાઈ શકે, એટલે એના તમે 2 ગણો તો 40 થઈ જાય. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી વિદ્યુત જનરેટર, વિદ્યુત મોટર એક પૂછાઈ જાય તો તમારે 44 તમે લાવી શકો. ત્યારબાદ ચેપ્ટર 1-5 જે રોકડિયા માર્ક્સ છે, જેટલું આવડે એટલું તૈયાર કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમે ઇઝીલી તમે પાસ થઈ શકો. તમને જો 44 આવડતું હોય તો તમે ઇઝીલી 26 તો લાવી જ શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં મેં જે પણ તમને ટિપ્સ આપી છે, જે પણ તમને સ્ટ્રેટેજી કીધી છે એ ફોલો કરો, તમે ઇઝીલી પાસ થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો, તમે ખરેખર એવું લાગતું હોય કે ના તમે પાસ થઈ જશો, તો નીચે કમેન્ટ કરો કે હું પાસ થઈ જઈશ ગણિતમાં, વિજ્ઞાનમાં. જો ગણિતનો વિડીયો ન જોયો હોય તો જોઈ લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને જો હેલ્પફુલ રહ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી તમને મળે સૌથી પહેલાં વિડીયોની નોટિફિકેશન. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, ટેક કેર, એન્જોય.